हेलो, गुड मॉर्निंग। आज आप धोरण 12 आर्ट्समां विषय समाजशास्त्र प्रकरण 6 एमां समूह संचारना माध्यमों ने समाज समूह संचारना माध्यमों में आप बात करिए तो समाज में जे व्यक्तिओ रहे छे, समाज में जे कंई पण भावनाओ व्यक्त करवामां आवे छे, लागणीओ व्यक्त करवामां आवे छे, ई व्यक्ति शेना द्वारा व्यक्त करे छे? तो के ई वातचीत द्वारा व्यक्त करे छे। वातचीत द्वारा जे लोको सुधी शुं करवामां आवे छे तो कि पोताना शब्दोंने पहोंचाड़वानी प्रक्रिया करे छे। तो आवी रीतना घणी बधी पद्धतिओने प्रक्रियाओना आधारे छे ई संचार माध्यमोनो उपयोग करवामां आवे छे। माहितीने शुं करवामां आवे छे? आपले करवामां आवे छे। एक व्यक्तिथी बीजी व्यक्ति सुधी छे ई संचारना माध्यमोनो उपयोग करी अने पोतानी जे कंई पण वात छे ई वात अथवा माहितीने पहोंचाड़वा माटे आ माध्यमोनो उपयोग करवामां आवे छे। संचार माध्यमोने आपणे बे रीते उपयोग करी शकीए छीए, दाखला तरीके मौखिक रीते अने लेखित रीते। तो आ बे रीते छे ई शुं करवामां आवे छे? तो के माहितीनी आपले करवामां आवे छे। एक व्यक्तिथी बीजा व्यक्ति दरमियान छे ई पोताना विचारो पहोंचाड़वा माटे, पोतानी पद्धतिओ पहोंचाड़वा माटे अथवा पोतानुं आयोजन पहोंचाड़वा माटे छे ई माहिती संचारनो उपयोग करवामां आवे छे। तो आपणे एमां एनी प्रस्तावना જોઈએ કે ભાઈ સમૂહ, દાખલા તરીકે આપણે કોઈ એવી વાત કરીએ કે ભાઈ સંચાર પ્રક્રિયા છે એની શા માટે જરૂર છે? તો કે એ આવશ્યક બાબત છે। સંચારની જે કંઈ પણ સાધનો છે અથવા સંચારની જે કંઈ પ્રક્રિયાઓ થતી હોય છે એને સૌથી વધારે આપણે છે એ જરૂર પડે છે। એના પછીની વાત કરીએ તો ભાઈ સંચારની ક્રાંતિ છે એ સૌથી વધારે સંચારના માધ્યમો દ્વારા લાવવામાં આવી છે। એટલે સંચાર એટલે માહિતીને શું કરવામાં આવી? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે સંચાર માધ્યમો છે એ સૌથી ઉપયોગી બને છે। સૌથી મહત્ત્વની જે કંઈ પણ કામગીરી કરવામાં આવે છે એના આધારે કરવામાં આવે છે? તો કે એ સંચાર માધ્યમોના આધારે કરવામાં આવે છે। એના પછીની આપણે વાત કરીએ તો કોઈ વ્યક્તિ છે એ જ્યારે કોઈ પણ શબ્દ બોલે છે અથવા કોઈ એવી સંસ્થા કે કોઈ એકમમાં જાય છે ત્યારે એ શબ્દનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે એ નમસ્કાર બોલે છે, તો એને શું કર્યું? તો કે સામેવાળી વ્યક્તિને પોતાના પ્રતિભાવો છે એ રજૂઆત કર્યા છે, એ સામેવાળી વ્યક્તિને છે એ માનસન્માન આપે છે, એને આવકારે છે, બિરદાવે છે। તો એવી રીતના એને શું કર્યું? તો કે ભાઈ સંચારની આપ લે કરી છે। સામેવાળો વ્યક્તિ છે એને નમસ્કાર કહેવા માટે પણ એ પોતે નમસ્કાર બોલશે। તો એ બંને વચ્ચે શું થાય છે? સંચારની એટલે માહિતીની આપ લે થાય છે, વાતચીત કરે છે, અને એ વાતચીતના આધારે છે એના જે કંઈ પણ લાગણીઓ છે, સંબંધો છે, ઈચ્છાઓ છે એ વ્યક્ત થાય છે। તો આવી રીતના સંચારનો ઉપયોગ છે એ અલગ અલગ રીતે કરવામાં આવતો હોય છે। તો આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ તમે જ્યારે કોઈ પણ એવો પત્ર વાંચતા હોય છે ત્યારે એ પત્રને વાંચવા માટે તમે એમાં લખેલ બાબતોને વાંચો છો અથવા એને સાંભળવા માટે શું કરશો? તો કે ટેલિવિઝનનો આપણે ઉપયોગ કરીએ છીએ। પણ ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં ટેલિવિઝનનો ઉપયોગ નથી થતો, તો એ રેડિયો દ્વારા છે એ શું કરે છે? તો કે ભાઈ એ સમાચારની સાંભળે છે અને એના દ્વારા છે એ બનેલી ઘટનાઓને છે એ શું કરે છે? તો કે સાંભળે છે, જોવે છે અને એના દ્વારા પોતાના પ્રતિભાવોને રજૂઆત કરે છે। તો આવી રીતના જે કંઈ પણ બધું છે એ સેના દ્વારા થતું હોય છે? તો કે ભાઈ સંચાર દ્વારા શક્ય બન્યું છે। દૂર દેશ સુધી આપણી વાત પહોંચાડવા માટે આપણે સંચાર માધ્યમનો ઉપયોગ કરીએ છીએ, આપણી માહિતીને પહોંચાડવા માટે આપણે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ। તો એને અંગ્રેજી એટલે જે કંઈ એને શબ્દો છે સંચાર, એ સંચાર શબ્દ છે અથવા એને બીજા શબ્દ તરીકે આપણે લઈએ તો એને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે। કોમ્યુનિકેશન શબ્દ છે એ શેને ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે લેટિન્સ જે શબ્દ છે એ લેટિન શબ્દ ઉપરથી છે એ આ કોમ્યુન અથવા કોમ્યુનિકેશન છે, કોમ્યુન છે એ શબ્દ છે એ ઉતરી આવ્યો છે એટલે નિર્મિત થયો છે, એના દ્વારા છે એ શું કરવામાં આવ્યું છે? અને સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે। કોમ્યુનિકેશન એટલે શું? તો કે સંચારના માધ્યમો તરીકે જે આપણે ઓળખીએ છીએ તેને કોમ્યુનિકેશન, સંચાર આપલે કરવી, માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે છે એ આપણે કોમ્યુનિકેશનનો ઉપયોગ કરીએ છીએ। તો આવી રીતના કોમ્યુનિકેશન છે એને આપણે સૌથી વધારે અલગ અલગ શબ્દ વડે પ્રયોજાય છે, પ્રયોજાય એટલે એ શબ્દોનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે આપણે ગુજરાતી ભાષામાં એને કેવું હોય તો ગુજરાતી ભાષામાં આપણે શું કરીએ? સંદેશા વ્યવહાર કર્યું કહેવાય, પ્રત્યાયન કેવું કહેવાય, પ્રતિભાવ આપ્યો કહેવાય, અથવા આપણો જે સંદેશો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે આપણે પહોંચાડવા માટે છે એ સૂચના છે, સંચાર વ્યવસ્થા છે, સંદર્ભ છે। એવી રીતના આપણે ગુજરાતી ભાષામાં કોમ્યુનિકેશનના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, એના દ્વારા શું કરવામાં આવે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ સંચારને પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે। દાખલા તરીકે સંદેશા વ્યવહારની વાત કરવામાં આવે તો છાપાઓ છે, પછી કોઈ એવી મેગેનિઝમ છે, પુસ્તિકાઓ છે, તો એના દ્વારા છે એ શું પોતાના વ્યક્તિ, પોતાના પ્રતિભાવો અથવા પોતાની વાત છે એ બીજી જગ્યાએ પહોંચાડે છે। તો આવી રીતના એને કોમ્યુનિકેશન છે એ દરેક ક્ષેત્રમાં અથવા દરેકની જે કંઈ પણ જરૂરિયાતો છે એમાં જરૂર પડે છે। એના પછી સંવેદનાશીલની જે કંઈ પણ વાત કરવામાં આવે અથવા ભૌતિક માધ્યમો છે એનો ઉપયોગ કરવામાં આવે, આંતરિક બાહ્ય અસર ઘણી બધી એવી અસરો છે એ થતી હોય છે, એ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ?
तो कि भाई आ संचार की जे कई प्रक्रियाओ थती होय छे ई संचार की प्रक्रिया नो आपणे उपयोग करीए छे। तो दरेक रीते छे आ रीते आपणे शुं करीए छे कि प्रत्यायन द्वारा छे मानव जीवन छे એનું જે અભિન્ન અંગ છે એની સાથે જોડાયેલું છે। સગમે કે આપણે વાતચીત કરીએ છીએ તો સામેવાળી વ્યક્તિની વાતચીત આપણે સાંભળીએ છીએ, સામેવાળી વ્યક્તિને આપણે એ વાતચીત દ્વારા શું કરીએ છીએ, આપણી વાતો છે અથવા આપણી માહિતી છે એ પ્રદાન કરીએ છીએ। તો આવી રીતના સંચારનો અર્થ, પ્રક્રિયા, સમૂહ તરીકે એ બધી બાબતો છે આપણે શેમાં જોવાનું છે, એની અસરો એ આપણે સંચાર માધ્યમોમાં જોવાનું છે, સમૂહ સંચારના માધ્યમમાં। તો આપણે એનો અર્થ જોઈએ તો કે ભાઈ समूह संचार है तो यहाँ समूह संचार में सौथी वधारे सेनी जरूर पड़े तो कि समूह लोक माध्यम है, समूह माध्यम है, प्रक्रियाओ है, एम घनी बड़ी बाबत में से जरूर पड़े। पर आप अँ संचार की व्याख्या हो तो संचार है माहिती, विचारों ने वलणों ने एक करने एक कला है। ये व्याख्या आपेल है एडवर्ड एमरी आपेली है, प्रक्रिया है, वलणों से विचारों से एक करने संचार माध्यम उपयोग कर कला तरीके ले कोईपण व्यक्ति है जैसे विचारे तरह एना पर कार्य करे। कारण के नवीन कार्य करव हो तो पहला विचारव पड़े, विचारा पीछे अपने माहिती दर्शाई पड़े, एनु अर्थघटन समझू पड़े, पीछे एनी कहीं प्रक्रियाओ पद्धतिओ थती हो तो ये अपना में विशिष्ट प्रकार की कलाओ है ये होवी जरूरी है, तो ये संचार तरीके ओळखवामां आवे छे। एना पछीनी वात करीए तो विद्युत जोशी पण छे ए संचार की व्याख्या आपेली है कि एवी घणी बधी बाबतो छे कि ई घणी बधी बाबतो छे सेना माटे तो कि व्यक्ति की लागणीओ छे, विचारो छे, इच्छाओ छे, पची तो कि एनी इंद्रिगत अपनी जी पांच इंद्रिओ है इंद्रिओ द्वारा शूँ कर तो अनुभव द्वारा आत्मलक्षी जो कई बाबत है अपनी जी आत्मलक्षी अपने जो ध्येय है ये सिद्ध करने शूँ करें तो कि आप अलग अलग चिन्हों अलग अलग मध्यमों उपयोग करें तो ये घनी अमूर्त बाबत है ई बाबत अथवा अपनी जो मानसिक बाबत से मानसिक विचारों एना द्वारा से आप शूँ करें तो कि संचार उपयोग करें तो ये द्वारा आप प्रत्यायन तरीके ओळखी है। एक जगह थी बीजी जगह आप प्रत्यायन करें आपले करें अपनी माहिती है ये शूँ करें पहुँचाड़ीए छे। एना पछीनी वात करीए तो कीथ डेविड, कीथ डेविडे पण संचार की व्याख्या आपेली है कि कोईपण व्यक्ति ज्यारे पोतानो संदेशो बीजी व्यक्ति ने पहोंचाड़वा मागतो होय अथवा सूचनाओनी आपले करवा मागतो होय, एक समूह थी बीजी व्यक्ति सुधी पहोंचाड़वामां आवतो होय, सूचना पहोंचाड़वानी जे प्रक्रिया होय एने संचार तरीके ओळखवामां आवे छे। तो आ व्याख्याओ द्वारा छे ई शुं करवामां आव्युं तो के संचार ने प्रदान करवामां आव्युं, एटले समूह जे कंईपण कार्य करवामां आवतुं परस्पर व्यक्तिओना विचारों ने मूकवा माटेनी आ कलाओ छे ई मूकवामां आवेली छे। एना पछीनी आपणे वात करीए तो के संचारनी लाक्षणिकताओ कि भाई संचार क्षेत्रनो उपयोग कई कई रीतना करवामां आवे छे, तो एमां पहेलुं छे संचार एक अविरत प्रक्रिया छे, अविरत एटले चाल्या करे छे, कारण के वातचीत छे अथवा संदेशो छे ए एक जग्याएथी बीजी जग्याए छे पहोंचाड़वामां आवे छे। तो संचार वगर छे मानव जीवन शक्य नथी, शुं कामे कि व्यक्ति छे ए पोते कार्य करे छे तेना माटे एने माहितीनी जरूर पड़े छे, माहिती छे एक जग्याएथी बीजी जग्याए एने पहोंचाड़वी पड़े छे। तो आ बाबतोने आधारे छे ई शुं करवामां आवे छे तो के समूहमां छे ई कार्य करवामां आवतो ए व्यक्तिओनी भावनाओथी ज्ञात थतो नथी, पण एनी जे बाबतो छे एना जे विचारो छे एना प्रवाहना आधारे एकबीजाथी संदेशाओ छे ई मोकलवामां आवे छे। एक व्यक्ति संदेशो मोकले छे त्यारे ई बीजी व्यक्ति संदेशाने शुं करे छे, स्वीकारे छे। तो आ मेळवनार अने मोकलनारा बंने द्वारा छे ई प्रतिक्रिया थती होय छे एने शुं कहेवामां आवे, संचार माध्यम तरीके ओळखवामां आवे छे। बीजू छे संचार द्विमार्गी प्रक्रिया, द्विमार्गी एटले बे पद्धतिओ द्वारा करवामां आवतुं होय छे, कारण के एक बाबत आने मौखिक रीते करी शकाय लेखित रीते करी शकाय छे। तो ए अविरत प्रक्रिया एटला माटे छे के समूह वच्चे छे ए शुं करवामां आवतुं होय, आदान प्रदान करवामां आवतुं होय छे। दाखला तरीके आपणे संचारमां बे व्यक्ति होय छे अथवा समूह व्यक्ति होय छे तो एना द्वारा शुं थाय तो आदान प्रदान थाय छे, तो ए द्विमार्गी प्रक्रिया छे। पछी तो के वात करीए आपणे तो कि संदेशो आपनार प्रेषक संदेशो आपे छे अने प्राप्त करनार छे ई प्रतिक्रिया आपे छे। प्रेषक एटले सामेवाळो व्यक्ति बोले छे तो ई सामेवाळी व्यक्ति जे सांभळे छे ई शुं करे छे एनी प्रतिक्रिया आपे छे कि बराबर आ साचुं छे। कोई आपणे सूचना मोकली अथवा आदेशो मोकल्या होय तो ई व्यक्ति शुं करे छे, एने ग्रहण करे छे, एने सांभळे छे अने एना द्वारा ई प्रतिक्रिया आपे छे। एना पछीनी त्रीजुं छे संचार माटे एक माध्यम आवश्यक छे, उपयोगी है। दाखला तरीके आप बातचीत करता हो, मौखिक रीते करता हो, लेखित रीते, तो यहाँ संदेशा माध्यम तो पसंद करे कि भाई समाचार अपने सांभिए छो तो टेलिविजन द्वारा सांभिए, मोबाइल द्वारा सांभिए, रेडियो द्वारा सांभिए, तो ये मध्यम अपने स्वीकार। दाखला तरीके लेखित में लीधु हो तो कोई पत्र हुए पची छापू है मेगेनी से पुस्तक जहाँ तो यहाँ एक मध्यम तरीके से शूँ कर तो उपयोग कर संवेदन मध्यम तरीके वर्तमान रेडियो टेलिविजन मोबाइल के भौतिक माध्यमों अनिवार्य है, मध्यम तरीके उपयोग कर आवतो होय। पछी संचार एक प्राकृतिक गुण छे, प्राकृतिक कुदरत द्वारा मळेलू आपने कि बाळक जन्मे छे त्यांथी जीवे त्यां सुधी एटले मोटो थाय अथवा जीवे त्यां सुधी छे एना अंत सुधी छे ई पोते संचारनी प्रक्रिया छे ई शुं करे छे, करतो ज रहे छे।
कूदरत द्वारा आपने ये वस्तु मळेली छे कि जेनाथी आपणे माहितीनी आपले करीए छे, माहितीनो उपयोग करीए छे, सामेवाळी व्यक्तिने माहिती अथवा सूचनाओ छे आपणे मोकलीए छे। एना पछीनी आपणे वात करीए तो कि संचार एक सामाजिक प्रक्रिया छे। संचार एक सामाजिक प्रक्रिया एटला माटे छे कि समाज में दरेक व्यक्ति छे ए संचारना माध्यमनो उपयोग करे छे। संचार द्वारा छे ए पोतानी वातचीत करे छे, पोताना विचारोनी आपले करे छे, पोते लागणीओ छे, भावनाओ छे, इच्छाओ छे अथवा पोताना विचारो छे एने शुं करे छे तो कि आत्मलक्षी बनावा माटे, सारा बनावा माटे, ध्येयोने सिद्ध करवा माटे अने पोताना विकास करवा माटे छे ए समाजमां कंईकने कंईक नवी नवी प्रक्रियाओ करे छे अने ए प्रक्रियाओना आधारे छे ए समाजमां कंईक नवुं परिवर्तन लावामां આવતું હોય છે। તો આવી રીતના છે એ સંચારના માધ્યમ તરીકે સમાજમાં નવી નવી પદ્ધતિઓ અને નવી નવી પ્રક્રિયાઓ મૂકવામાં આવે છે। એના પછી સંચાર વિજ્ઞાન અને કળા છે। એ આપને ખબર છે કે કોઈ પણ માધ્યમ છે એ માધ્યમ શેના દ્વારા નિશ્ચિત બને છે તો કે અલગ અલગ શોધકળ દ્વારા છે એ નિશ્ચિત બને છે। ને કળા એટલે વ્યક્તિમાં રહેલી જે આવડત છે, કૌશલ્ય છે, કળાઓ છે, શિક્ષણની બાબત છે અથવા પોતામાં રહેલી સજાગ શક્તિઓ છે એ બધી બાબતોના આધારે છે એ શું કરવામાં આવે તો કે અલગ અલગ ઘટનાઓ કારણો છે એ શોધખોળ કરે છે અને એ ઘટના અને કારણો છે એ સંચારના માધ્યમો દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડે છે। તો આવી રીતના સંચાર માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે કોઈ પણ ઘટના બને છે તો એ કોઈ પણ કારણ વિના બનતી નથી એટલે કારણને જાણવા મળે એ ઘટવાને જાણવા મળે વ્યક્તિ પાસે છે એ અલગ અલગ કલા કૌશલ્યો છે એ રહેલા છે। પોતાની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાઓ અને માનસિક ક્ષમતાઓ દ્વારા છે એ શું કરે છે તો કે પોતાની કાર્યક્ષમતાને કાર્ય દ્વારા છે એ આગળ વધારે છે અને સંચાર માધ્યમ દ્વારા છે એ પોતાની કલાનો ઉપયોગ કરી અને એ કારણને જાણી અને એ કારણ અથવા ઘટના છે એ વ્યક્તિઓ સુધી શું કરે છે તો કે પહોંચાડે છે। તો આ બધા શું હતું તો કે ભાઈ આ સંચાર માધ્યમોની લાક્ષણિકતાઓ હતી, સંચારની લાક્ષણિકતાઓ હતી। તો આવી રીતના છે એ સંચારના માધ્યમો દ્વારા છે એ કોમ્યુનિકેશન કરવામાં આવે છે એટલે વાતચીત છે એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવતી હોય છે। એના પછી તમારા હોમવર્કમાં છે એ સંચારની લાક્ષણિકતા રાખવાની રહેશે અને તમારે એકથી જે ચાર ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે તે ચારેય તમારી ફેસબુકમાં કમ્પ્લીટ હોવા જોઈએ સ્વાધ્યાય સહિત।